सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा सुरगणाः देवाय तस्मै नमः। श्री भगवान उवाच पश्य मे पार्थ रूपाणि यवद्मुक्तस्य शतशोथ सहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत एवमेतद् यथार्थत्वम् आत्मानं पुरुषोत्तम। हे पुरुषोत्तम आप जैसे अपना वर्णन करो सो ये प्रकार है जैसे अर्थात यथार्थम एव सर्वकारणम सर्वव्यापकम च सर्वनियंत्रित नियंत्रित्व च ऐश्वरम रूपम। भगवान आपनो ऐश्वर रूप से ईश्वरीय रूप से जो सर्व कारण छे सर्व व्यापक छे सर्व नियंता छे ए एवमेव आप ये कहो ए प्रकार छे न अन्यथा ईश्वर वचन अस्ति ईश्वर वचन अन्यथा होय जना सके। न तत्र परीक्षा कर्तव्या भगवान आप कहो छो एम कोई परीक्षा करवाई नहीं मारे कोई कसौटी करवाई नहीं सच्चाई विषय अर्थात हूँ हमें जे विनंती करवा जा रहे छूँ पाचा आपना वचन प्रत्ये कोई प्रकार संशय हो के श्रद्धा न अभाव हो
કે પછી હું એની પરીક્ષા કરવા માંગતો હોઉં એવું નથી. કિંતુ ત્વત અનુગ્રહપાત્રીભૂતસ્ય મમે એવ તૃષ્ણા, કોઈ કારણસર ભગવાન આપણે મારા પર જે મહાન અનુગ્રહ કર્યો, એક તો આપની વિભૂતિનું વર્ણન કર્યું, તદુપરાંત આપણે ભય અપ્યયો આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક અસર આપના સ્વરૂપોનું જે વર્ણન કર્યું, જે મહાન અનુગ્રહ કર્યો આ અધ્યાયમાં 10 અધ્યાયોની અંદર પણ, એને કારણે મારા મનમાં આ પ્રકારની તૃષ્ણા જન્મી છે. દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, આપનું ઐશ્વરમ રૂપમ સમગ્ર ઐશ્વર્ય જ્ઞાન તેજ શક્તિ સંપન્નમ સર્વાત્મકમ સ્વરૂપમ. સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર જ્ઞાન, સમગ્ર તેજ, સમગ્ર શક્તિ સંપન્ન આપનું ઐશ્વર્ય રૂપ છે, જે સર્વાત્મક છે, એનું દર્શન કરવાની મારામાં તૃષ્ણા જન્મી છે, ઈચ્છા મારામાં જન્મી છે. મન્યસે યદિ તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો. પ્રભુ, આપ તો પ્રભુ છો, સર્વસમર્થ છો, સર્જન પાલન લય પ્રવેશ નિયંત્રણ બધું કરવાના સમર્થ છો આપ. આપ ગમે તે કરી શકો એમ છો. માટે યદિ તત્શક્યમ યદિ મન્યસે, આપ માનતા હો, વિચારતા હો, ઈચ્છતા હો, જાણાશી ઈચ્છસી કે મારા માટે આપના એ રૂપનું દર્શન કરવું શક્ય છે, એવું જ આપ ઈચ્છતા હો, માનતા હો કે ઈચ્છતા હો. યોગેશ્વર તથો મે ત્વમ દર્શય આત્માનમ અવ્યયમ. તો પછી હે યોગેશ્વર, આ આપણા અવ્ય આત્માના મને દર્શન કરાવો, દર્શન આપો. ઉપાસ્યા શુદ્ધ આત્મા સંપમાન મુક્તો ભવતી. જે સ્વરૂપની ઉપાસના કરીને મને શુદ્ધ આત્મા શુદ્ધ અંતકા બનીને મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે અર્જુને જેને પ્રાર્થના કરી છે એવા ભગવાને કહ્યું, પશ્ચિમે પછી ભગવાન વાચ, પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોત સહસ્રશઃ. હમણાં હમણાં જ તો જો, હું તને ભવિષ્યમાં બતાવીશ એમ નહીં, હમણાં જ બતાવવાનો છું એમ કહેવાય. ખરેખર તો અત્યારે બતાવતા નહીં ભગવાન, તું આમ શક્ય છે કહેશે કે આ ચર્મચક્ષુથી મારા આ દિવ્ય રૂપના દર્શન કરવા તું નહીં કરી શકે, પણ હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું એટલે ત્યાં સુધી અર્જુનનું દર્શન ના થાય, પણ તું તરત જ દર્શન કર, બહુ કાળે નહીં, ન તું કાળાંતરે ખૂબ સમય પછી કરીશ એમ નહીં, હમણાં હમણાં દર્શન કરીશ. શતશો મારા શતશ અથવા સહસ્રશ સેંકડો હજારો રૂપો નાના વિધાની અનેક પ્રકારના નાના વર્ણ આકૃતિની અનેક વર્ણ આકૃતિ ધરાવનારા એવા અનેક અસંખ્ય દિવ્ય રૂપોનું તું દર્શન કર, અર્થાત દર્શન કરવા તૈયાર થઈ જા. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનો મરુતો મરુતસ્તથા. મારા એ વિશ્વરૂપમાં તું આદિત્યનું દર્શન કરે, એટલે કે શું શું જોવાનો છે? દ્વાદશ આદિત્ય, અષ્ટ વસુ, એકાદશ રુદ્ર, આ અશ્વિનો બે અશ્વિન અશ્વિનો 49 મરુત વગેરે આ બધા દેવતા જેના વિશે સાંભળ્યું છે એ બધાના દર્શન કરવા તૈયાર થઈ ગયા. બહુની અદૃષ્ટ પૂર્વાણી પશ્ચાશ્ચર્યાની ભારત. તદુપરાંત તે કે અન્ય કોઈએ પણ જેને દર્શન ન કર્યા હોય એવા અનેક બધા આશ્ચર્યો હે ભારત, તો આશ્ચર્યમય વસ્તુ હતું જો. પછી આગળ 7મા શ્લોકથી કહે છે, પ્રશ્ન કુત્ર દ્રષ્ટવ્યમ. ભગવાન આપ જે આ બધું કહો છો એને ક્યાં દર્શન કરવાના છે? આદિત્ય, વસુ, રુદ્ર, અશ્વિન, મૃગ, અનેક પ્રકારના આ બધા અનેક આકારના અનેક વિધ અનેક વર્ણના જે અસંખ્ય રૂપ છે એનું દર્શન ક્યાં કરવાના છે? તો ભગવાન ઉત્તર આપે છે 7મા શ્લોકમાં, ઇહૈકસ્થમ જગત કૃષ્ણમ પશ્યાદ્ય સચરાચરમ
मम देहे गुड़ाकेश यच्चान्यद्रष्टुमिच्छसि। हे गुड़ाकेश, भगवान अर्जुन ने संबोधित करे से गुड़ाकेश, आगे क्या हमें गुड़ाकेश है, गुड़ाकाया निद्राया ईश, ये प्रकार शब्दों अर्थ कहम आवे। तो जे समय जे प्रकार अर्थ योग्य हो ये कहम आवे। तो अत्यारे भी निद्रा जित निद्रा ए प्रकार अर्थनो बहु एटलो बधो संपर्क संदर्भ नहीं, लेकिन गुड़ा गुड़ाकेश खरेखर अर्थ है। गुड़ा एट गोल, गुड़ा वर्तुलत्व प्रधाना आसमंतात केशः यस्य से गुड़ाकेश। ज्या प्रकार गो घूंसड़ा वाला वाँखड़िया वाला धरावनारो छे, गो गो भगवान ना प्रेम वाला था, अर्जुन ना पण ए प्रकार वाला था, एनु सौंदर्य सुंदरता बतावे छे। से गुड़ाकेश है, हे गुड़ाकेश है, यही कस्तम जगत कृष्णम पश्चाद्य सचराचरम। अद्य हमनाज अत्यारे हवे कृष्णम जगत समग्र जगत सचराचरम, कृष्णम जगत सचराचर समग्र जगत ना एकस्त एकमाज अहीज एना दर्शन कर, मम देहे मारा देह मा एकत्र एकस्थल समग्र सचराचर जगत ना दर्शन कर। ये चांद ये सिवाय पर कशु जो इच्छा हो ने मन में था ये परंतु जो ही ले। तो टीका कैसे कि सचराचरम स्थावर जंगमोपेरम सर्वम, स्थावर जंगम सहित नु आ समग्र जगत एकत्र तिष्ठ एकस्थम एक एकत्र स्थम तिष्ठ एकत्र स्थितम एक जग्याय रहेलु एकत्र तिष्ठति एकस्थम असमग्र जगत एक जग्याय तुजो कृष्णम जगत समग्र जगत क्या यह सातवें भक्ति मम देहे पर सातवें भक्ति यह अही मम देहे मारा देह मा विश्वात्म के अद्य पश्य मारा विश्वात्मक विश्वात्मक देह मा तुजो विश्वात्मक भगवान विश्वात्मक देह धारण करवाना छे एमां तू अश्व तो भगवान मां देह छे ने जे 6 फूट नो एमां समग्र विश्व ना दर्शन कर एवो अर्थ करवामां आवे छे कि भगवान नो 6 फूट नो देह छे एमां समग्र विश्व ना दर्शन कर। याचन्य ई सिवाय पण परेशां पराजयं नाशनं वा दृष्टुमिच्छसि, तारा मन में एवी इच्छा होय कि शत्रुओं पराजय थवानो छे के नहीं थाय, विनाश थशे के नहीं थाय, तो ये इच्छा तने जन्मे ये पण तू जोई ले, तदपी मैं एव पश्य इत्यर्थ ये पण तू मारा मां जो किंच अनवळी न तो माम शक्य शक्ष्यसे द्रष्टुम अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्। अनेन स्वचक्षुषा मां द्रष्टुं न शक्ष्यसे, परंतु तारा अचर्म चक्षुथि तू मने जुआ जोई नहीं सके। दिव्यम कई बात नहीं, दिव्यम ददामि ते च, भगवान तो बस एकदम जाने पर वर्षी ज रहा है। दिव्यम ददामि ते चक्षु, तने दिव्य चक्षु प्रदान करू छे। पश्चिमे योगम ईश्वर मारा ऐश्वर्य योग ईश्वर योग ना तो दर्शन कर। तो कैसे न तो यथा पूर्वम इंद्रादीन दृष्ट, अर्जुन ने तो बहुत दर्शन करेला से। अर्जुन तो आ 14 वर्ष में यात्राओं दरमियान अनेक पराक्रम यात्राओं दरमियान स्वर्ग में गयेलो है, पाताल में गयेलो है, क्या गयेलो है,
કેટલા યુદ્ધ કરેલા છે, કેટલા યુદ્ધ જીતેલો છે, એમાં કેટલી બધી વસ્તુઓ જીતેલો છે, લગ્ન પણ એના થયેલા છે એમાં તો. એટલે યથાપુરુ ઇન્દ્રાદિન દુષ્ટવાનસી, ઇન્દ્ર વગેરેના જેમ તો દર્શન કર્યા છે, ન તો આમ તો ભાઈ એનો અર્થ અર્જુને આ બધા દેવતાઓને એના પ્રાકૃત ચક્ષુ દર્શન કરેલા જ છે. આમ જોવા જોઈએ તો એવું અહીં કહેવાની કે જરૂર મને દેખાતા નથી, પણ છતાં કહે છે તથા માં તું અપ્રાકૃતમ દિવ્યમ, કે એમાં આ જ વસ્તુ જોવાનો છે ને, અનેક દેવતાઓ ઋષિઓ વગેરે જોવાનો છે. અપ્રાકૃતમ દિવ્યમ તેજઃ પુણ્યમ વિશ્વધરમ અપ્રમેયમ. અપ્રાકૃત પેલા બધા તો પ્રકૃતિના પરિણામો છે, એટલે તારા પ્રાકૃત ચક્ષુથી તો આ પ્રાકૃત પદાર્થો જોઈ શક્યો, પણ અમારું રૂપ કેવું છે, અપ્રાકૃત અર્થાત પ્રકૃતિનું સર્જન નથી. કેવું છે, દિવ્ય છે, અલૌકિક છે. દિવ્યમ તેજઃ પુણ્યમ એટલે ભગવાનનું સ્વરૂપ તેજસ તેજ પુણ્ય સમાન છે, એમાં જ આવા દર્શન થાય છે. વિશ્વરૂપ ધરમ સમગ્ર વિશ્વને ધારણ કરનાર. અપ્રમેયમ એનું કોઈ માપ નથી, પ્રમેય આ અમાપ ભગવાન રૂપ છે. અને એને પ્રાકૃત આ તારા પ્રાકૃત અર્થાત પ્રકૃતિથી બનેલા ચર્મમય અને ચક્ષુષા ચર્મ ચક્ષુથી તમ દ્રષ્ટુ ન શક્યશે, ન શક્નોશિ, તું મારા એ રૂપના દર્શન કરવા શક્તિમાન નહીં બને. હવે ભગવાન કહ્યું એટલે અર્જુન તો બિચારો ગભરાઈ ગયો. તરી મમ કાવા ગતિ, ભગવાન તમારું શું થશે. એક બાજુ આપ કહો છો કે આપ માં તું મારા રૂપનું દર્શન કર, બીજી બાજુ કહો છો કે આ ચર્મચક્ષુથી દર્શન નહીં થાય તો બીમાર થશે શું. એ જે આકાંક્ષામાં એવી આકાંક્ષા અર્જુન પ્રગટ કરે તો ભગવાન કહે છે દિવ્યમ દદામી તે ચક્ષુ, કેટલી કૃપા છે ભગવાનની, હદ વગર નહીં. આવી કૃપા કોઈ પણ ભક્ત પર થઈ હોય આટલા સમયની અંદર બહુ દુર્લભ છે. ભલ ભલા ભક્તો થઈ ગયા બધા, પણ આણને પર જેની કૃપા થઈ, ભગવાન આપના દિવ્ય દિવ્ય વિભૂતના દર્શન વર્ણન કરો લે ભાઈ, વિશ્વરૂપ દર્શન કરો લે. તો ઇતિહા દિવ્યમ દદામે તે ચક્ષુ તે તુભ્યમ મત દર્શન યોગ્યમ દિવ્યમ તેજોમયમ ચક્ષુ દદામે, મારા તેજોમય આ દિવ્ય રૂપના દર્શન કરી શકે માટે જે ક્ષમતા ધરાવનારું એ તેજોમય દિવ્ય ચક્ષુ છે એ હું તને પ્રદાન કરીશ, આપી રહ્યો છું. યેનમામ દ્રષ્ટુમ શક્યશે, જે ચક્ષુ વડે તમારું દર્શન કરવા સક્ષમ બનીશ, શક્તિમાન બનીશ, તેને ચક્ષુષા મે મમ ઈશ્વરમ ઈશ્વરત્વ કારણમ યોગમ. ઈશ્વરમ ભગવાન ઈશ્વર કોણ બનાવે છે, ભગવાનના ઈશ્વરપણાનું શું કારણ, રૂપ. આ જે રૂપ છે ભગવાનના ઈશ્વરપણાનું કારણ છે, એને કારણે ભગવાન ઈશ્વર કહેવાય છે. મમ ઈશ્વરત્વ કારણમ ઐશ્વરમ યોગમ, યોગ માયા વિજૃંભિતમ સ્વરૂપ. યોગ એટલે મારું રૂપ જ જોતું, પણ કેવું, અને યોગ કેમ કયો, યોગ માયા વિજૃંભિતમ, મારો આ રૂપ તો જોવાનો છે એ યોગ માયા વડે વિજૃંભિત, એટલે યોગ માયા વડે વિસ્તરિત થયેલું રૂપ છે, પ્રગટ થયેલું વિસ્તરિત થયેલું રૂપ થશે એનું તો દર્શન કર, પશ્ય ઇત્યર્થ. ભગવાને જયારે આ પ્રકારે કહ્યું તો હવે સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે. સંજય ઉવાચ એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. તો હવે સંજય ધૃતરાષ્ટ્રને નિવેદન કરે છે, વર્ણન કરે છે, રિપોર્ટ કરે છે, ટૂંકમાં અહેવાલ આપે છે ધૃતરાષ્ટ્રને. એવું મુક્ત્વા હે રાજ તતો રાજન, હે રાજન એવું મુક્ત્વા અર્જુનને આ પ્રકારે કહીને
महायोगेश्वरो हरि ही, भगवान हरि जो महायोगेश्वर सिवा भगवान हरि है। पार्थाय पार्थने परमं ऐश्वरम रूपम दर्शयामास, आप प्रकार कहने भगवान पार्थ ने पुतानु परम सर्वोत्कृष्ट और ईश्वरीय रूप दर्शाव्यू है, दर्शन कराव्या। तो मैं महायोगेश्वरो हरि ही ये पहला समझावे टीकाकार, एम योग शब्द से अनुशो अर्थ करवाना, योग योग माया अहीं योग अर्थ करो योग माया। आगे मैं यो ऐश्वरम योगम त्या पर योग अर्थ है योग माया वड़े जे प्रकट थयेलू विचरुंबित थयेलू प्रकाशित थयेलू विस्तृत थयेलू रूप हमें योग है। योग माया सकार्य कार्य सहित नहीं योग माया, योग माया कारण से इनवा रूप न बधु सूचे कार्य से। तस्या प्रवृत्ते कारणत्वाद ईश्वर महायोगेश्वरो हरि, योगेश्वर तस्या प्रवृत्ते कारणत्वाद ईश्वर अयोग माया प्रभुत्व नु कारण होने कारण भगवान ने ईश्वर क्या मांगा। तो पहला भगवान योगेश्वर से कहवा से महायोगेश्वर से योगना अर्थात मायाना ईश्वर से केम तस्या प्रवृत्ति है कारण नियंता होने कारण अर्थात दो मायानी प्रवृत्ति नु कारण होने कारण भगवान मायाना ईश्वर से योगना ईश्वर से महायोगेश्वर से महांश्चासो योगेश्वरस्य महायोगेश्वर जे महायोगेश्वर से ये महान तो विशेषण योगेश्वर कहवा है महान योगेश्वर से कहवा से महायोगेश्वरो हरि। तो ते मधुसूदन सरस्वती समझा रहे कि आ बधा विशेषणों वापरीने कहवा मांगे से भगवान सामर्थ्य के अर्जुन केटलो भाग्यशाली से अने कोना चरण में बैठेलो छे कोनी कृपा ने पात्र छे अजी आवे तो समझी लो भाई धृतराष्ट्र कोनी समक्ष तमे युद्ध करी रहा छो कोण तमा कोण तमा कोण तमा शत्रु छे ने शु सामर्थ्य छे पक्षमा कोण छे ने आवो महान आवो भगवान छे एना कृपा पात्र छे अहीं कशु छे नहीं बस छता है महायोगेश्वरो हरि हरि हरति इति हरि जे हरण करे छे सुहरण कहे से अविद्याम हरदीति हरि अविद्यानु हरण करना होने कारण भगवान ने हरि क्या माया स्वसाक्षात्कार बताम अविद्याम सकार्याम हरति जमने पोतानो साक्षात्कार करे से एवं भक्तों ने अविद्या एना कार्य सहित एट अहंकार ममकार बद्धा मोह शोक बद्धा सहित अविद्या नु हरण करना से भगवान इति हरि ही परमा गमे तो वही जैसे साक्षात्कार करो ये तो हरदि पापानी हरदि दुखानी इति हरि ही बदन पाप दूर करे दुख दूर करना हरि पहले तो पोताना साक्षात्कार करो तब तो तुम्हें मोटू सही हो तुम्हारा साक्षात्कार करो पछी तुम अविद्या हरण करो तो साक्षात्कार थाय स्वसाक्षात्कार बताम पोताना साक्षात्कार करनार पुरुषोनी कार्य सहित अविद्या हरण करनार होने कारण एमने हरि कहम आवे। आम तो अर्जुन ना बदा दुख ने शोक नु हरण करनार होने कारण एने हरि कहम आवे। महायोगेश्वर क्या क्या अभी आ योग थे आखू स्वरूप बतायो एवा योग ना ईश्वर छे हरि परमात्मा। तो पश्चिमे योगमेश्वरम दर्शयामास पार्थाय ऐश्वरम योगमीश्वरम रूपमीश्वरम ऐश्वरम ईश्वर संबंधी परमम निर्दिशयम रूपम दर्शयामास अहो सर्वोत्कृष्ट ईश्वर रूप से ए भगवाने अर्जुन ने देखाड़ू। तो द्रूपमेव वर्णयति संजय पोते भगवान रूप नु संक्षेप में वर्णन करे छे अनेक द्वाभ्याम बे श्लोकों अंदर संजय भगवान ना
ये महान जो ईश्वर ईश्वरम रूप से है वर्णन करे अनेक वक्त्रनयनम अनेकाद्भुत दर्शनम अनेक दिव्याभरणम दिव्यानेकोद्यतायुधम दिव्यमाल्यांबरधरम दिव्यगंधानुलेपनम सर्वाश्चर्यमयं देवं अनंतं विश्वतो मुखं। मतलब भक्त जे टीकाकार से मधुसूदन से अनुवरण वो भक्तिमय रीते करे पा तो बराबर। चलो अनेक वक्त नयन भगवान के रूप से वक्त मुख अनेक मुख रहे नेत्र धरावनारु अनेक अनेक अद्भुत दर्शन धरावनारु अनेक दिव्य आभरण धरावनारु अनेक दिव्य आयुध से उगामेला आयुध वारु अनेक दिव्य मालाओ अने वस्त्र धरावनारु दिव्य गंधनु जेना पर लेपन थयु छे भगवान रूप सर्वाश्चर्यमय सर्व आश्चर्यमय अनंत विश्वतो मुख भगवान रूप छे ये भगवान है अर्जुन ने दिखा दियो। तो तद्रूप वर्णयती द्वाभ्याम बे श्लोक में संजय भगवान रूप नु वर्णन करे छे। तो पहला कहे छे अनेकाद्भुत दर्शनम अनेक वक्त्र नयनम अनेकाद्भुत दर्शनम अनेक अद्भुत दर्शनम अनेक अद्भुत दर्शन धरावनारु कैसे अनेकानि अपरिमितानि असंख्य अनेक એટલે કેવા સમજવાના અસંખ્ય અપરિમિત એની સીમા નથી અસંખ્ય। વળી પાછું કેવું છે અનેક અદ્ભુત અદ્ભુતાનિ આશ્ચર્યકરાણિ। तो आ प्रकार भगवान ना जो रूप छे केवा छे अनेक छे प्रत्येक रूप आश्चर्य उत्पन्न करना अद्भुत छे अभूतपूर्व क्यारे न जोयुं होय आश्चर्य जन्मावनार अद्भुतानी आश्चर्यकराणी दर्शनानी अनेकाद्भुत दर्शनम रूपम। एटले आ तो बधा बहुव्रीहि समास छे रूपनुं आ विशेषण छे કે અનેક બધા રૂપ ધરાવનારા ભગવાનના રૂપ કેવા છે ઉર્ધ્વ અધઃ તિર્યક પશ્યંતિઃ વિકૃતાઃ સૌમ્યાઃ સાધારણાઃ ભયંકરાઃ ચિત્રાઃ દુષ્ટઃ યસ્ય તદ અનેકાદ્ભુત દર્શનમ। આમાં દર્શનનો અર્થ શું કર્યો ખબર છે ભગવાનની વિવિધ પ્રકારની દ્રષ્ટિ છે। આ ભગવાન રૂપ કેવું છે अनेक प्रकार अनेक अद्भुत दर्शन वालों नहीं अनेक बड़ी अद्भुत दृष्टि धरावना भगवान अनेक रूप से प्रत्येक रूप ने दृष्टि जुदा जुदा प्रकार ने हो कोई ऊंची जुना एट बोलू शू टॉकिंग टू टोक्यो लुकिंग एट लंडन एवं जात टूक में ऊर्ध्व ऊंचू जुना आधा के दृष्टि नीचे जुनारी से तिरक सीधी जुनारी से त्रासी जुनारी से पश्यंत है विकृता है दृष्ट है जे रूप में आ विध विविध प्रकार की दृष्टिओ है एवं वर्णन करे भगवान असंख्य मुख है दरेक में नेत्र से कोई आम जुए कोई पेलू जुए कोई आम जुए आम जुए कहीं विचित्र विचित्र विकराल लगता था बढ़ अद्भुत थी आम जुओ तो ते गभराई जाओ खरेखर तो लगे अपने विकृता કે વિકૃત દૃષ્ટિઓ છે સૌમ્યા સાધારણા ભયંકરા ચિત્રા વિવિધ પ્રકારની દૃષ્ટિઓ જે છે વિકરા હોય ભયંકર હોય સૌમ્ય હોય વિકૃત હોય આવી દૃષ્ટિઓ જેમાં છે આ રીતે જોઈ રહ્યા છે ભગવાન જે પોતાના અનેક પ્રકારના નેત્રોથી આ તો જોઈ રહ્યા છે એવું એમનું રૂપ છે। તદ અનેકાદ્ભુત દર્શનમ કોઈ કહેતો પોતાની વિશેષતા દર્શાવવી જોઈએ ને એટલે દર્શનો દૃષ્ટિ કરવામાં આવે ટૂંકમાં
अनेक अद्भुत आश्रम आवा अनेक अद्भुत दृष्टि धरावनार रूप दिव्य अनेक उद्यत आयुधम उद्यत उगामेला आयुध अनेक आयुध केवल दिव्य अनेक दिव्य व उगामेलो आयुध धरावनार रूप से तो कैसे तद अनेक अद्भुत दिव्यानी प्रचंड प्रकाशवंती दिव्य नसिया दिव्य करम आव्यो प्रकाशमान करम आव्यो अलौकिक नहीं दिव्य एटले पण दिव्य एटले प्रकाशमय दिव्य स्वर्ग था आकाश था एटले प्रकाश पण था दिव्यानी प्रचंड प्रकाशवंती भगवान आयुध केवा छे प्रचंड प्रकाश धरावनारा छे देवीनी बड़ी देवीनी शू नहीं नहीं खड्ग प्रभा निकर विस्फुरणी तथोग्रही शूलागर कांत निभन दृशोसुराण यन्नागता विलम अंशमदिंदुखंड योग्यानम तव विलोक त्याम तदेतत् भगवान अपना खड्ग माथी अपना त्रिशूल माथी जे किरणों जले से एना दैत्यों बड़ी आँखों अंधन केम ना थी गई कारण के जेथी आपनु रूप जोई सके तो आपनु रूप जोता होवाना कारण अंधना थी प्रकार वर्णन करे से के देवी ना खड्ग माथी त्रिशूल माथी या प्रकार किरण होता है केवा होता अंधकार नाखना रहता प्रचंड प्रकाश बनती तो आ प्रकार और प्रचंड प्रकाश धरावनारा बधा आयुधो छे जेमांथी आवा प्रकाश प्रकाश प्रगट थई रह्यो छे परावर्तित थई रह्यो छे अनेकानि उद्यतानि उद्धृतानि चक्रगदादि चक्रगदादि आयुधानि चक्रगदा वगैरह भगवान आयुध छे अनेक छे उद्यतानि उगामेला छो तैयार छे उगामेला एटले युद्ध माटे तैयार एवा अनेक बधा तो प्रचंड तेज प्रचंड तेज धरावनारा बधा आयुध छे दिव्य अनेको दिव्य दिव्य अलौकिक आयुध नहीं पर आवी रहता प्रचंड तेजस्वी आयुध एम कहवा आवे अनेक वक्त्र नयनम अनेक प्रकार मुख अने नयन धरावनारा अनेकात्व दर्शनम अनेक अद्भुत दर्शन धरावनारा अनेक दिव्याभरणम अनेक दिव्य बधा अलंकार धरावनारु दिव्य अनेको दिव्यायुधम अनेक बधा दिव्य आयुध जेमा उगामेला छे ए प्रकारनो आ रूप दिव्य माल्यांबरधरम दिव्य माळाओ अंबर एटले वस्त्रो धरावनारु दिव्य गंधनु लेपनम जेना पर दिव्य गंधनु अनुलेपन थयेलू छे बधु दिव्य ज छे कशुं लौकिक नथी बधु आ दिव्य ज छे भगवान दिव्य छे सर्वाश्चर्यमयम देवम अनंतम विश्वतो मुखम सर्वाश्चर्यमयम ये समझावे छे सर्वाश्चर्यम तेजो बल वीर्य शक्ति रूप गुण अवयव अवस्थानाद विशेष सर्व आश्चर्य प्रचुरम बधा ज प्रकार बधी वस्तु आश्चर्यमय छे भगवानना रूपनी तेज है जे तेजस्विता छे जे बल छे तेजनो अर्थ प्रागल्भ्य पण थाय प्रभावशाहीपण थाय तेज थाय तेजस्विता जेने आपणे कहीए बल वीर्य शक्ति रूप गुण अवयव भगवान देहना अनेक अवयव अवस्थानादि विशेष ही अवयव अवस्थानादि विशेष अवयवनु जे स्थान अनेक प्रकारना ए बधा विश्व केटला हाथ अने क्यांथी क्यां निकळता जे मुश्किल छे वस्तुनी कल्पना करवी आटला बधा हाथ निकळता हशे क्यांथी एक ज खभामां हशे क्यांथी क्यां निकळता हशे ने शुं थतुं हशे भगवान जाणे કાલીનું જે વર્ણન કરવામાં આવ્યું બધાએ માસ્ક પહેરી નાખવાનો કાલીનું વર્ણન કરવામાં આવ્યું એમાં તો કહ્યું કે કાલીના દસ મુખ અને દસ ચરણ છે વિચાર કરો દસ મુખ દસ ચરણ એ કેવી થતું હશે પણ છે દેવી છે તે ભગવાનના એટલા માટે અનેક બધા અવયવ અવસ્થાન ભગવાનના કેટલા અવયવ છે એના કેવા કેવા અવસ્થાન હશે એવા એવા અનેક પ્રકારની વિશેષતા ધરાવનારું સર્વ આશ્ચર્ય પ્રચુરમ તો આ પ્રકારે આશ્ચર્ય અનેક પ્રકારના આશ્ચર્ય પ્રચુર આવા અનેક પ્રકારના વિશેષ અવસ્થા આવા અનેક પ્રકારના વિશેષોથી આશ્ચર્ય પ્રચુર
सर्वतः स्वयमेव दीव्यते प्रकाशते इति देवम्। सर्वाश्चर्यमयम् देवम्, सर्वाश्चर्यमय देव छे। कौन जे दीव्यते प्रकाशते इति देवम्, जे प्रकाशी रहा छे। कई पछी भगवान प्रकाशमय रूप नु वर्णन थवानुं छे। स्वयमेव दीव्यते, स्वयं प्रकाश भगवान को अन्य प्रकाश ने कारण नहीं, सर्वदा सर्व सर्वत्र सर्व बाजु स्वयं जो प्रकाश रहा है वह भगवान के वास्ते देव है। सर्वाश्चर्य सर्वाश्चर्य प्रचुर वहाँ देव एट्ले के प्रकाशमय भगवान। सर्वतोमुखम सर्वात्मकम, अतएव सर्वतोमुख सर्व सर्व दिशामां मुख धरावनारु एट्ले सर्वात्मकम, सर्वात्मा सर्वनात्म स्वरूप। अतएव अनंतम अपरिच्छिन्नम, मन्ते थी अनंत छे अपरिच्छिन्न छे। स्वरूपम दर्शयामासि पूर्वते अवा स्वरूप नो भगवान अर्जुन ने दर्शन कराव्यु, दर्शन आप्यु। विश्वरूपस्य यद् देवत्वम्, देव एटले अर्थ करवामां आव्यो दिव्य, स्वयमेव दिव्यते प्रकाशते इति देवम्, इति देवः। तो सर्वाश्चर्यमयम् देवम्, भगवान देव छे, सर्वाश्चर्यमय छे, स्वयं प्रकाश छे। तो विश्वरूप से देवत्वम, आ विश्वरूप में देवत्व छे अर्थात स्वयं प्रकाशत्व छे, तेजोमयत्व छे। तदेव विषय रहती एक वस्तु नहीं आग उस स्पष्टता दी कैसे, कौन कैसे संजय वर्णन कर रहे छे धृतराष्ट्र समक्ष भगवान ना रूप नो। तो भगवान ना बधान जे अनेक वस्तु वर्णन करवामां आवी, एमना आयुधो छे, अंबर छे, वस्त्रो छे, अनुलेपन वगैरह वगैरह छे, भगवान जे तेज छे ने एनु विशेषतया वर्णन करे छे। देवी सूर्य सहस्रस्य भवे युगपद उत्थिता यदि भासदुषी सा स्यात् भासस्तस्य महात्मनः। दिवी आकाशमा के स्वर्गमा सूर्य सहस्रस्य युगपत उत्थिता भवेद, हजारों सूर्य आकाशमा के स्वर्गमा एक साथ उदय पामे, उत्थिता भवेद, उत उदय पामो, हजारों सूर्य आकाश में एक साथ उदय पामे એટલે સંભવ છે, પણ આવી જાતનો એક અસંભવ અલંકાર વાપરે છે। એની જે ભા હોય, એનો જે પ્રકાશ હોય, એનો જે તેજ હોય, એક હજાર સૂર્ય એક સામટા ઉદય થયા હોય અને જે પ્રકારનો તેજ હોય, એની ભાહા સદુશીસા સ્યાત, એ ભાહા અર્થાત એ જે તેજ છે, પણ કદાચ તસ્ય મહાત્મન ભાસ હૈ, ભાસ હૈ સદુષી સ્યાત, આ મહાપુરુષ ભગવાનની જેનો આ તેજ છે એની તુલના કરે કેમ, એ શંકા છે। એક હજાર સૂર્યનો એક સાથે ઉદય થાય આકાશની અંદર જે તેજ હોય, તેજ પણ ભગવાનના વિશ્વરૂપના આ તેજની તુલના કરે કે કેમ, એ શંકા ન જ કરે, એ ભગવાન તેજ છે। દિવી, દિવી એટલે આકાશે, દિવ્યાકાશે નથી, દિવી આકાશે એવું છે, બે શબ્દો છે, દિવ્યાકાશ નથી, દિવી આકાશે। યુગપત એટલે સાયમલ્ટેનિયસલી એક સાથે, એકદા એવ ટૂંકમાં એક સાથે, ઉત્થિતમ ઉત્થિતસ્ય સૂર્ય સહસ્રસ્ય, સૂર્ય સહસ્ર સૂર્યાણામ સહસ્રસ્ય, સૂર્યનો હજાર એટલે હજારો સૂર્ય એવું સંસ્કૃતમાં શું કહેવાય, સૂર્યાણામ સહસ્રમ એટલે હજાર સૂર્ય, તો કે સૂર્યાણામ સહસ્રસ્ય ઉત્થિતસ્ય યુગપત ઉત્થિતા સમકાલ ઉદિતા, એક સાથે ઉદય પામેલી ભાહા, એક સાથે ઉદય પામેલો પ્રકાશ, સમકાલ ઉદિતા એક જ કાળમાં ઉદિત ઉત્થિત થયેલી, એક જ કાળમાં ઉદિત થયેલી, હવે કેવી છે, મેઘાદિ આવરણ વર્જિતા, સૂર્ય ઉદય થયા ખરો
परंतु वादळी छवायेलो हो तो एनु तेजना दर्शन न थाय तो के नहीं आ हजारों सूर्य ने एक साथ उदय थाय ज्या वादळ कोई मेघ आच्छादित करना नथी अर्थात ए प्रकाश से एमां अवरोध लावनारो कोई नथी। या भाहा प्रभा विद्यते तुलना करे छे तो आ तो असंभव उपमा छे जे होई ना सके एनी उपमा छे। प्रभा विद्यते अभी जे प्रभा के अभी जे तेज होय सा विश्वरूपस्य भासः कई विभक्ति छे क्या शब्द ने भासः प्रकाश छठ पछी नीच सा पछी के शब्द कहो जे प्रकाशस्य कई विभक्ति छे छठी बराबर भासः એટલે प्रकाशस्य तो जे आ प्रकारे हजारों सूर्य एक साथ एमनो उदय थाय जे जे प्रकार ने एनी भाए प्रकाश हो ए प्रकाश पर विश्वरूप नो जे भास एनो जे प्रकाश छे एनी तुलना भास सदोषी साथ ए प्रकाश नी तुलना करे के केम स्व संपत्या स्वयं दी सदोषी साथ तो ये कदाच अवस्फुरण थाय अने एने कारणे जे प्रकाश होय ते पण भगवानना विश्वरूपनी आ प्रकाशनी तुलना करे समान कक्षा भवे ए ज कक्षानी बने धर्ग होय तो तदा विश्वरूप प्रकाशस्य सदुसीदि वक्तुं शक्यसे शक्यते एटले के एक हजार सूर्यनो आकाशमां एक साथे उदय थाय अने जे प्रकारनो तेज के प्रकाश होय ए प्रकाश जो भगवान ना विश्वरूपना प्रकाश ने तुलना करी सके तो एम कहवाय के भाई ए प्रकाश से भगवान ना विश्वरूपना प्रकाश ने समान छे एवं कहवाय। द्वयोहु स्वर्ण संपत्तो विचार्यमाणायाम वो बन्ने स्वर्ण संपत्ति एक बाजू हजार सूर्य नो उदय नी जे स्वर्ण छे ते अने विश्वरूप नो स्वर्ण छे ए बन्ने संपत्ति नो आपणे विचार करिए तो सूर्य सहस्त्र भाव अपेक्षा विश्वरूप प्रकाश अधिको भविष्य मन्ये भाव एट आ द्वारा संजय कहवा मांगे छे के मारी मारा अभिप्राय प्रमाण भगवान विश्वरूप नो जो प्रकाश छे एनी पेले हजार सूर्य प्रकाश पर तुलना न करी सके एवं मानु छु। नहीं त्यां कहवामां आव्युं के भगवान श्री कृष्णना वक्षस्थल पर एक सुंदर माळा छे એની તુલના કોની સાથે કરવી ભગવાનનો વર્ણ તો શ્યામ છે ને એટલે ભગવાનનો વર્ણ મેઘ સમાન છે આકાશ સમાન છે અંતરિક્ષ છે એની અંદર જાણે કે આ મોટી માળાઓ હોય એ પણ એટલે ભગવાનના વક્ષસ્થળ પર જે માળાઓનું દર્શન થાય છે એ જાણે કે આવી રીતે બે આકાશની અંદર અવકાશમાં માળા ધારણ ના કરી હોય એવું કંઈક વર્ણન ત્યાં કરે છે પેલા કવિઓ જે અશક્ય છે એ વસ્તુનું વર્ણન કરે એવું જ આ વર્ણન છે કે એક હજાર સૂર્યનો સાથે પ્રકાશ તો અશક્ય જ છે પણ કલ્પના કરો કે એવું થાય તો પણ જે પ્રકારનું તેજ હોય એવું તેજ પણ ભગવાનના વિશ્વરૂપના તેજની તુલના કરી શકે કેમ એ શંકા છે ન જ કરી શકે। આમ સંજય પોતે જ ભગવાનના ગુણગાન ગાય છે પછી ભગવાને કહેલું અહિકસ્થમ જગત્કૃષ્ણમ પશ્યાદ્ય સચરાચરમ ઇહ મમ દેહે ગુડાગહે ગુડાગે છે અહીં મારા દેહમાં જ અત્યારે આ સમગ્ર સચરાચર જગત છે એને તું દર્શન કર એ જે કહ્યું તું અહિકસ્થમ જગત્કૃષ્ણમ ઇતિ આઉક્તમ ભગવતા ભગવાને કહેલું કે અહીં એકસ્થમ એક જ જગ્યાએ સમગ્ર જગતને મારા દેહમાં એક જ જગ્યાએ તું જો તથા એવા અર્જુનો અભી દૃષ્ટવાન એ પ્રકારે જ અર્જુને પણ ભગવાનના એ સચરાચર રૂપનું એક જ સાથે દર્શન કર્યું એટલે અર્જુનની પણ વિચાર કરો એક જ દ્રષ્ટિમાં બધું જુએ છે એવું નહીં કે વિશ્વરૂપ આમ જોઈને એને દેખાયું એક જ એક સાથે જ અર્થાત અર્જુન જાણે કે એક જ દ્રષ્ટિથી સમગ્ર વિશ્વરૂપના દર્શન કરી હોય એ પ્રકારે દર્શન ભગવાન કરાવ્યું નહીં તો વિશ્વરૂપ તો છે જ ને આપણી સમક્ષ આપણી સમક્ષ વિશ્વરૂપ તો છે આપણે એ જ જોઈ રહ્યા છીએ ને
પણ આપણે તો કરોડો વર્ષ સુધી કે શું કહેવાય ને પેલા યાનની અંદર આકાશ યાનમાં કરોડો વર્ષ યાત્રા કરીએ તો પણ આપણે જોઈ ના શકીએ. એવું અર્જુન ભગવાન એક એકસ્થમ એકત્ર દેહસ્થમ એક દેહની અંદર એકસ્થમ બતાવ્યો. તો જે યથા ઉક્તમ ભગવતા ભગવાને કહ્યું હતું તથૈવ અર્જુનો અપી દુષ્ટવાન, એ પ્રકારે જ અર્જુને ભગવાનના આવા સચરાચર વિશ્વરૂપના દર્શન કર્યા ઇતિહાસ એવું સંજય કહી રહ્યો છે. તત્રૈકસ્થમ જગત્કૃત્સ્નમ પ્રવિભક્તમનેકધા અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. તત્ર દેવદેવસ્ય શરીરે એવું સમજવાનું, એ દેવના પણ દેવના દેહની અંદર ત્યાં કૃષ્ણમ જગત અનેકતા પ્રભુક્તમ કૃષ્ણમ જગત એકસ્તમ અપશ્યત અનેક રીતે વિભક્ત સમગ્ર જગતને એકધા એક સાથે એક સ્થળે જ અર્જુને આ બધા એના દર્શન કર્યા. ક્યાં? દેવદેવસ્ય શરીરે, આ દેવ દેવના પણ દેવના શરીરમાં અર્જુને દર્શન કર્યા. કે છે યદા યસ્મિન ક્ષણે દિવ્યમ ચક્ષુ દત્તમ, તો તદા અને યદા તદા કહે છે ને અહીંયા આગળ શરીરે પાંડવસ તદા ત્યારે, ત્યારે એટલે ક્યારે, એ તદા હોય એટલે આપણે યદા આપણે પૂરવું જોઈએ. એટલે ટીકા કહે યદા યસ્મિન ક્ષણે દિવ્યમ ચક્ષુ દત્તમ, જે ક્ષણે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુનું પ્રદાન કર્યા તદા એવ ત્યારે જ તરત જ પાંડવ દેવદેવસ્ય તત્રૈવ વિશ્વાત્મકે શરીરે, ભગવાનનું વિશ્વાત્મક શરીર છે ત્યાં જ એકસ્થમપી એક એકત્ર એક એક સ્થાનમાં સ્થિત એકસ્થ એટલે દેવર્ષિ ગંધર્વાદી ભેદેન, દેવતાઓ ઋષિઓ ગંધર્વ વગેરે અનેક પ્રકારના ભેદ કે વિભાગ ધરાવનારું અનેકધા પ્રવિભક્તમ અનેક વિભક્ત કૃષ્ણમ સમગ્ર જગત અપશ્યત, સમગ્ર જગતના આ પ્રકારે ભગવાન અર્જુને ભગવાનના દેહમાં એક સ્થળે અને એક સાથે દર્શન કર્યા. કેટલું આવું તો કોઈ સાંભળ્યું જ નથી આપણા. શું અર્જુન એટલે શું થઈ ગયું હશે, એને કેવી જાતનું દર્શન હશે જેની આપણે કલ્પના પણ ન કરી છે કે એક સાથે સમગ્ર વિશ્વરૂપના દર્શન અર્જુન કરી રહ્યા છે ભગવાનના દેહમાં. હું કોઈ વર્ણન પણ કોઈ બીજી જગ્યાએ હશે પણ નહીં, ટૂંકમાં ભગવાનના વિશ્વરૂપનું અહીં જે વર્ણન છે એવું વર્ણન છે કે બધા પુરાણો તો કરતા હોય છે, છતાં પણ જે પ્રકારનું વર્ણન અહીં પ્રાપ્ત થાય છે બહુ અદ્ભુત છે. દૃષ્ટવા કેમ કૃતવાન, આ પ્રકારે અર્જુને ત્યારે દર્શન કર્યા ત્યારે અર્જુને શું કર્યું, તો કહે છે 14મા શ્લોકમાં તતસ્ વિસ્મયાવિષ્ટ હૃષ્ટરોમાધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિરભાષત. સ્પષ્ટમ અનેક જાતની વ્યાખ્યા કરવાની જરૂર જણાતી, પણ મધુસૂદન સરોજી તો એકદમ એ તો ભાવ વિભોર છે કે ભગવાનનું આ રૂપ જોયું ને અર્જુન આમ ક્યાં તો તમે એકદમ ભયભીત થઈ જાઓ, પલાયન થઈ જાઓ, તમે મૂળ થઈ જાઓ, અવાક અવાક બની જાઓ, એવું થવું જોઈએ ને. એમનું કશું પણ ના થયું અર્જુનને, અવાક ના બની ગયો, ભયભીત ના થઈ ગયો, પલાયન ના થઈ ગયો, એટલું જ નહીં પરંતુ જે પ્રકારનું યોગ્ય વર્તન થવું જોઈએ વર્ણન એ પ્રકારે અર્જુન એ પ્રકારે વર્ણન કર્યું, વર્તન કર્યું. એટલે અર્જુનનું પણ વર્ણન કરે છે આ પ્રકારે, અર્જુન પણ એ પ્રકારનો ભક્ત છે ભગવાનનો, તેથી એણે યથાયોગ્ય રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું.
तथा स विस्मय विस्मय आविष्ट है, विस्मय जनामा प्रवेश करो छे, विस्मय विस्मय जैसे ने इन भूतजम वगैरह एम जने आविष्ट है, आवेश विस्मय थी आविष्ट थयेलो प्रविष्ट थयेलो, टूंक में अत्यंत विस्मय धरावनारो जेनो विस्मय उत्पन्न थयो छे। एटले आपणे कंई कहीए जुदी वात छे, आ तो विस्मय स्वयं अर्जुनमां उत्पन्न थई गयो आ जोईने दर्शन करीने। हृष्ट रोमा जना रोम हृष्ट रोमा तो के जना रोमाटा खड़ा थई गया छे, वो धनंजय है, बड़ी जगह धन अर्जन करना जीतना रे वो धनंजय। प्रणम्य शिरसा देवम, आ देव ने दिव्य परमात्मा ने मस्तक थी प्रणाम करीने, कृतांजलि ही आ रीते हाथ थी पण प्रणाम करीने अभाषत। एटले अर्जुन बराबर ए जे एनू अर्जुन जे छे विवेक छे, અને જે પ્રકારનો ઉપચાર છે યથોપચાર, એ પ્રકારે જ અર્જુને ત્યાં આગળ વર્તન કર્યું જે પ્રકારે થવું જોઈએ। કૃતાંજલિ અભાષત, અને અર્જુને આ પ્રકારે વર્ણનનો પ્રારંભ કર્યો। કે છે ટીકા, પશ્ચિમે પાર્થ રૂપાણી પશ્ચાદિત્યાન્વ સૂનિતિ ત્વયા યથોક્તમ તથૈવ પશ્યામિ ઇતિ આહ અર્જુન। ભગવાન આપે જે કહ્યું ને, પશ્ચાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનો મરુતસ્તથા વગેરે, આદિત્ય વસુ અશ્વિનો મરુદ, પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ, સેંકડો હજારો અસંખ્યમાં રૂપનો દર્શન કર, આ બધા ભિન્ન દેવતાઓનો દર્શન કર, એ બધું જ આપે કહ્યું ભગવાન। ઇતવા યથાઉક્તમ, જે પ્રકારે આપણે કહેલું તથૈવ પશ્યામિ, એ પ્રકારે જ ભગવાન હું અત્યારે દર્શન કરી રહ્યો છું। ઇતિ આહ અર્જુન, અર્જુને કહ્યું, પછીના શ્લોકમાં કહે છે અર્જુન ઉવાચ, પશ્યામિ દેવાં સ્થવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશં કમલાસનસ્થં ઋષિંશ સર્વાનુર્ગાંશ્ચ દિવ્યાન પશ્યામિ દેવાન તવ દેવ દેહે, દેવ સંબોધન છે, હે દેવ તવ દેહે આપના દેહની અંદર ભૂત વિશે દેવાન પશ્યામિ, બધા દેવતાનું દર્શન કરું છું, સર્વાન દેવાન પશ્યામિ, બધા દેવતાઓનું દર્શન કરું છું, તથા ભૂત વિશેષ સંઘાન, અનેક બધા ભૂત વિશેષના ભૂત સમૂહ સંગઠ સમૂહ, અનેક પ્રકારના વિશેષ પ્રકારના ભૂત એટલે પ્રાણીઓના સમૂહનો દર્શન કરી રહ્યો છું। બ્રહ્માંડમાં વિશેષતા કહે છે, હું બ્રહ્માંડનું દર્શન કરું છું, કેવા ઈશ છે, કમળાસનસ્થ કમલ આસન પર વિરાજમાન બ્રહ્માજીના દર્શન કરું છું, એ ઈશ્વર છે। ઋષિંશ છે, બધા ઋષિઓના ઉર્ગાન, બધા સર્પોના દિવ્યાન ઉર્ગાન, દિવ્ય સર્પોના પણ દર્શન કરું છું। તો ઠીક હે દેવ, તવ દેહે ભૂત વિશેષ સંઘાન, ભૂત વિશેષ વિશેષ પ્રકારના ભૂતો, વિશેષ પ્રકારના પ્રાણીઓ, કેવા દેવતર્યા વિભેદ ભિન્ના, અનેક પ્રકારના પ્રાણીઓ દેવતાઓ આવી જાય, એમાં તિર્યક પશુઓ, મનુષ્યો, ગંધર્વ, યક્ષ, કિન્નર વગેરે વિભેદ ભિન્ના, અનેક પ્રકારના બધા જીવો, કેટલા બધા 84 લાખ તો આપણે માનીએ છીએ કહેવામાં આવે છે, એવા બધા વિભેદ ભિન્ના પ્રાણી વિશેષા, આવા બધા અનેક પ્રકારના પ્રાણી વિશેષ પ્રાણી ભેદા, અનેક પ્રકારના પ્રાણીઓ જે છે, એટલે ભૂતનો તો પ્રાણી કરવામાં આવ્યો એટલે જીવો, અનેક પ્રકારના બધા જીવો, જેમાં દેવતાઓ આવે, મનુષ્યો આવે, પશુ પક્ષીઓ બધા આવે, તેષામ સંઘાન, એ બધાના સમૂહને જોઈ રહ્યો છું। અનેક પ્રકારના, અનેક વિશેષ પ્રકારના બધા જીવો કે પ્રાણીઓના
समूह ने भगवान हूँ आपना विश्वरूप में जोई रहो छो। तो ताने भी कया छे ताने वह विशेष है दी ये अनेक प्रकार प्राणियों ने विशेष करने वह कह घनामी ने कह तो के कौन पश्यामि देवान ये बधा में विशेष ध्यान खेचना कौन है आ देवताओं से ने भगवान ये अनेक बधा हूँ प्राणियों ने जोई छू पण ध्यान खेचना देवान आ देवताओं ने जोई रहो छो। सर्वान देवान तव देह अपना देह में आ बदा देवताओं दर्शन कर रहे छो। आ बड़ी वस्तु मनुष्य ने एकदम आश्चर्य पमाड़नारी है पे बीजे पशु पक्षी बीजू बराबर है पर देवताओं तमें तत्रा विशेष रहती ए देवताओं पर क्या विशेष देवता ने दर्शन कर रहे छो। ब्रह्मांडम ईशम कमलासनस्थम अनु विशेषण ब्रह्मांडम ईशम कमलासनस्थम ब्रह्मा जी कहवा ईशम सर्व प्राणीनाम नियंतारम ब्रह्मा जी ने क्यों वर्णन करा मारो ईश से शासक से बड़ा प्राणियों शासक से नियंता एवं ब्रह्मा जी कमलासनस्थम एट बीजों कोई अर्थगण ना था मारे कमलासनस्थम कारण ब्रह्मा जी कमलासन पर विराजमान है। ब्रह्मांडम चतुर्मुखम ब्रह्मा चतुर्मुख ब्रह्मा जी ने दर्शन कर देवताओं जो ब्रह्मा जी ने दर्शन कर हम तो कोई अपने तक मिले नहीं पृथ्वी पर रहना लोग ब्रह्मा तो ब्रह्मलोक में हो तो तुम जो ब्रह्मलोक थी माड़ी ने बधा जीवों दर्शन करे ऋषि नारद सनकादीन नारक सनकादि ऋषि दर्शन कर तो पृथ्वी पर हो उरगान पाता में हो दिव्यान उरगान दिव्य बदा उर्ग उर थी जतना हो साप होने पग के हो हृदय से छाती से एज एना पग है छाती चालना उरगा शेष वासुक्यादीन ये बदा शेष वासुकी वगैरह जो दिव्य बदा सर्प से पश्यामि भगवान बदा दर्शन आप कहू तू हूँ दर्शन करी रहो छु। एट भगवान ने संतोष थाय कि हूँ जो देखाड़ू से जोई रो भाई टूंक में भगवान दिव्य चक्षु प्रदान कराया अर्जुन के भगवान आप कया प्रकार दर्शन करी रो छु। आग वर्णन करे किंच अनेक बाहुदर वक्त्र नेत्रम पश्यामि त्वां सर्वतो नंतरूपम नान्तन्न मध्यन्न पुनस्तवादिम पश्यामि विश्वेश्वर विश्वरूप अनेक बाहु उदर वक्त्र नेत्रम एटले बधा समास थई जाय एटले मारे भेगा कर्या अनेक बाहु धरावनार उदर धरावनार पछी वक्त्र अनेक मुख धरावनार अने नेत्र धरावनारु पश्यामि त्वाम आवा भगवान आपने हूँ जोई रह्यो छु। भगवान वर्णन छे पहला देवताओं वर्णन थयो आ भगवान वर्णन छे के अनेक आवे ते अनेक हाथ बाहु उदर अपना मुख नेत्र धरावनारु अपना स्वरूप जैसे सर्व तो अनंत रूपम अनंत रूप धरावनारु सर्व दिशा में नान्तम न मध्यम न पुनस्थवादिम मने अंत नहीं दिखाते मध्य नहीं दिखाते अंत नहीं दिखाते एवं भगवान आपना हे विश्वेश्वर आपना विश्वरूप हूँ दर्शन कर रहा छु। तो टीका कहसे अनेक बाहु दर्वक्त नेत्र अनंत रूपम अनंता रूपाण यश्चितम त्वाम सर्वतः सर्वतः आम लेवामां आव्यो सर्वतः पश्यामि क्या सर्वतः अनंत रूपम सर्व दिशा में अनंत रूप धरावनार सर्वतः पश्यामि एटले कहूँ सर्व चारे बाजु सर्वत्र सर्वतः पश्यामि सर्वत्र जोउ छु सर्व बाजु जोउ छु एम थयुं जेमां अनेक बाहु छे अनेक उदर छे अनेक वक्त्र छे अनेक नेत्र छे अनंत रूपम अनंतानि रूपाणि अनंत जना असंख्य रूप छे हूँ सर्व दिशा में जोई रह्यो छु। हे विश्वेश्वर
हे विश्वरूप तव अनंतम नवद्यम पुनः आदिम न पश्यामि। अपना अंत ने मध्य ने आदि अंत होए तो आदि होए तो अंत होए तो मध्य होए जो रूप ना आदि पर नसी अंत पर नसी। आम जो है भगवान ना वास्तव में देह में विश्वरूप दर्शन कर रहा है। अच्छता कैसे कि भगवान अपना विश्वरूप से नो आदि पर दिखाते नहीं अंदर दिखाते नहीं मध्य पर दिखाते नहीं एवं भगवान अपना विश्वरूप न हो दर्शन कर रहा छु। पछी आपणे आगळ जोईशुं। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो।